એનડીએ ગઠબંધન, એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન આજુબાજુમાં આવી ચૂક્યા છે. જો આ ફરીથી કહું છું, આ શરૂઆતના વલણ છે, આ શરૂઆતના વલણ છે અને હવે સરખે સરખા થયા છે. એનડીએ 260, ઇન્ડિયા 260, ઇન્ડિયા ગઠબંધન. હું ફરીથી કહું છું, આ શરૂઆતી વલણ છે, પણ શરૂઆતી વલણમાં કાંટાની ટક્કર ઇન્ડિયા ગઠબંધને આપ્યું છે. તમામ એક્ઝિટ પોલથી વિપરીત અત્યાર સુધીના વલણ દેખાઈ રહ્યા છે અને એની સીધી અસર શેરબજાર ઉપર પણ નજરે પડી હતી. એક શંકા ચોક્કસથી હતી સટ્ટા બજારમાં, કારણ કે સટ્ટા બજારનું જે સેશન હતું ભારતીય જનતા પક્ષનું, એ એક્ઝિટ પોલ પછી પણ આજે વહેલી સવાર સુધી 313 બેઠકથી વધુ નહોતું જતું. એ ચોક્કસથી એ ભારતીય જનતા પક્ષના નેતાઓ જેમને હું કાલે મળ્યો છું એમના કહેવા પ્રમાણે આજ ક્યાંક અમને પેચ ફસાયેલો દેખાય છે. સટ્ટા બજારની ચાલ સમજવી મુશ્કેલ હોય છે, પરંતુ કાંટાની ટક્કર અહીંયા ચોક્કસ છે. 260 260 સેમ ટેલી, એક સરખી બેઠકો, પણ ફરીથી કહું છું શરૂઆતી રુઝાન છે. બે કે ત્રણ રાઉન્ડથી વધુ રાઉન્ડ હજુ પૂરા નહીં થયા હોય. લોકસભામાં મતગણતરી 10-15 લાખની વચ્ચેની હોય છે, એટલે આ ટેલી જ પ્રમાણે આગળ ચાલશે કહેવું મુશ્કેલ છે. હાલમાં તો ટેલીમાં ઇન્ડિયા ગઠબંધન આગળ નીકળી ચૂક્યું છે.